અમદાવાદ જગન્નાથ મંદિરે યોજાઈ જળયાત્રા મંદિરથી સાબરમતી નદીના તટે સપ્ત નદી સંગમ સ્થાને ભગવાન જગન્નાથની યોજાઈ જળયાત્રા. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા પૂજનવિધિ કરવામાં આવી. અમદાવાદ શહેરમાં પ્રતિવર્ષ યોજાતી જગવિખ્યાત રથયાત્રા પૂર્વે આજે સાબરમતી નદીના તટે સપ્ત નદીના સંગમ સ્થાનેથી ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાઈ હતી. આ જળયાત્રામાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અને ગૃહરાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા સાબરમતી નદીમાંથી લવાયેલ કળશથી ષોડશોપચાર પૂજન વિધિ કરીને ભગવાન જગન્નાથજીને જળાભિષેકમાં સહભાગી થયા હતા. રથયાત્રા પૂર્વે યોજાતી જળયાત્રા નાગરિકોની આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક છે ત્યારે કોરોના કાળ વચ્ચે કોરોનાના તમામ દિશાનિર્દેશોનું પાલન કરીને જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ સ્થિત ભગવાન જગન્નાથજીનું મંદિર ધાર્મિક આસ્થા અને ભક્તોની લાગણીઓની સાથે સાથે આજે નાગરિકોની સેવા માટેનું કેન્દ્રબિંદુ બન્યું છે. જગન્નાથ મંદિરના પ્રાંગણમાં નાગરિકો માટેની શુલ્ક કોરોના રસીકરણ અને પોલીસ જવાનો માટે ટેલિમેડિસિનની સેવા શરૂ કરાઈ હતી, જેના થકી જગન્નાથ મંદિરમાં સેવાનું ત્રિસંગમ જોવા મળ્યું. જળયાત્રા બાદ ભગવાન જગન્નાથજીને જળાભિષેક કરી મંદિરના પ્રાંગણમાં થઈ રહેલ કોરોના રસીકરણની કામગીરી અને ટેલિમેડિસિન સેવાનો નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અને ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ તાગ મેળવ્યો હતો. ત્યારબાદ મીડિયા સાથેના સંવાદમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે કહ્યું કે છેલ્લા અનેક વર્ષોથી ગુજરાતમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા એ અમદાવાદ કે ગુજરાત જ નહીં પરંતુ દેશ આખા